જાતિવાદનું ઝેર અને અસ્પૃશ્યતાનું કલંક આ બંને જીવતા રહે એવી વિજય રૂપાણી સરકારની કમિટમેન્ટ છે. એટલે સુપ્રીમ કોર્ટ જવાનો છે એમાં શું? મુદ્દો એ છે કે આ મુદ્દે મીડિયાને સંબોધવાથી લઈને રોડ ઉપર ડેમોન્સ્ટ્રેશન કરવાથી લઈને એપેક્સ કોર્ટ સુધી જવાની તમામ રસ્તા અમે અજમાવવાના છીએ. એમાં કેવી રીતે ગુનો દાખલ કરી એમને જેલમાં નાખવામાં આવે, આ પહેલી ડિમાન્ડ. બીજી ડિમાન્ડ, આ તમામ પાંચે પાંચ કેસના લાગુ પડતા એસપી ની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કરીને અમે ચાર્જશીટ કરવામાં આવી, અમને સવાલ પૂછવામાં આવે કે ભાઈ તમારો તો પ્રિવેન્ટિવ મેજર લેવાનો હતો એટ્રોસિટીઝના કાયદાની લાગુ પડતી જોગવાઈ મુજબ, કે જ્યારે આગોતરી તમે જાણ થઈ કે આ પ્રકારના હુમલા થઈ શકે એમ છે તો એ ના થાય એ તમે એન્શ્યોર કેમ ના કરાવી શક્યા, એ બાબતે અમનો ખુલાસો માંગવામાં આવે, એમને ડિપાર્ટમેન્ટલી ચાર્જશીટ કરવામાં આવે. આ બીજી ડિમાન્ડ. અને ત્રીજી ડિમાન્ડ, આ પાંચે પાંચ ગામમાં દલિત કર્મશીલો દલિત સંગઠનો કેમ જાય, ગુજરાતના હોમ મિનિસ્ટર જાય, ગુજરાતના સીએમ જાય, ગુજરાતના ડીજીપી જાય, અને ભાજપમાંથી ચૂંટાયેલા દલિત ધારાસભ્યો અને સંસદ સભ્યો જાય, અને પાંચે પાંચ ગામમાંથી આ દલિત ભાઈઓનો નવેસરથી વરઘોડો કાઢીને બતાવે તો અમે માનીએ કે સૌનો સાથ અને સૌનો વિકાસ સાચા. આ અમારી ડિમાન્ડ છે. અને માર્ટિનભાઈએ બે કાર્યક્રમો નક્કી કર્યા છે, એમાં તમામ દલિત સંસ્થાઓ સંગઠનો સાથે જોડાઈને અમે સફળ બનાવીશું. 18મી તારીખે નવસર્જન સંસ્થાના કેમ્પસ નાની દેવલી ખાતે આ મુદ્દે એક મોટું સંમેલન યોજવામાં આવશે, અને 22મી તારીખે આ 5-6 ગામની ઘટનાઓ જે ગામથી શરૂ થઈ એ કડીના લોર ગામે અસ્પૃશ્યતાનું આવડછેકનું 12મું એવો કાર્યક્રમ રાખી લોર ગામમાં પણ એક સંમેલન લેવામાં આવશે. એટલે આ બંને સંમેલનો યોજવાના છે, સાથોસાથ અમારી ટીમ પણ સમગ્ર ગુજરાત અને દેશની અંદર ગુજરાતમાં દલિતોનો સોશિયલ બોયકોટ જે ભાજપના શાસનમાં હતો અને જે વિજય રૂપાણી સરકાર મૌન ધારણ કરી બેઠી છે એ સરકારને અમે સોશિયલી બોયકોટ કરવાના છે. લગભગ એમાં એક બે કેસમાં તો મેં પોતે જાણ કરી છે, આ પ્રમાણે કોલ હું રિસીવ કરી રહ્યો છું. તમે પ્રિવેન્ટિવ મેજર લો, અમારા ઉપર એવો રોલ રહેશે કે જે ગામમાં દલિતોનો વાળ નથી કાપતા, મંદિર પ્રવેશ કુવામાંથી પાણી લેવા દેતા નથી, દલિત સંસ્થાઓ દલિત સંગઠનો દલિત કર્મશીલો તો કરશે, રાજ્ય પોતે આ મુદ્દે કેમ કોઈ અનટચેબિલિટી નાબૂદીની ડ્રાઈવ કેમ્પેન ચલાવતું નથી? કાં તો રાજ્યની સરકારે એવું કીધું ગુજરાતના એક પણ જિલ્લાના એક પણ તાલુકાના એક પણ ગામમાં આભડચેક નથી, એટલે આવી કોઈ ડ્રાઈવ ચલાવવાની જરૂર નથી. વિરોધ પક્ષને રાજસ્થાનમાં ઘેરી રહ્યો, રાજસ્થાનના અલવરના કેસમાં બળાત્કારની ઘટના જે બની એમાં પણ એસપીને ઘટના બનેલા ચોથા દિવસે જાણ કરવામાં આવી હતી, છતાંય તેનું મેડિકલ કેસ ન થયો, ના એમાં ઓફેન્સ દાખલ થયો, ના એમાં ધરપકડ થઈ, કે ના સામૂહિક બળાત્કારનો વિડીયો સર્ક્યુલેટ ના થાય એવું એના પર એસપી એન્શ્યોર ના કર્યું. એટલે ગઈકાલે ત્યાંના ડીજીપીને પણ આવેદન પત્ર આપી રહ્યા છે. એટલે રાજસ્થાનના અલવરમાં ત્યાંની સરકાર એસપીને સસ્પેન્ડ નથી કરતી, અને ગુજરાતની અંદર અરવલ્લીમાં ડેપ્યુટી એસપી ફાલ્ગુનીબેન પટેલ ભાજપની સરકાર સસ્પેન્ડ નથી કરતી. કોંગ્રેસ તમે પર્સનલ કોન્ટેક્ટ કર્યો કે નહીં? કોંગ્રેસ શું છે? કોંગ્રેસે જેટલું પ્રોએક્ટિવ હોવું જોઈએ એટલું નથી. મને લાગે છે એટલા બધા ગંભીર મુદ્દા છે કે આમાં કોઈને પાણી માનું માવેરું હોય આમંત્રણ આપવાનું ના હોય. જિગ્નેશભાઈ, આમાં તમે આ 5 ગામની અંદર તમે ગયા અથવા જવાના ખરી? હવે મુલાકાત જવાના છીએ, પણ અમારું એ કેવું છે કે રાજ્ય પોતે સ્ટેટ જાય, સીએમ જાય, હોમ મિનિસ્ટર જાય, દલિત કર્મશીલો તો દરેક એટ્રોસિટીની ઘટનામાં જાય છે, હોમ મિનિસ્ટર ક્યારે જશે? ગયા વર્ષે નાનો કાર્યક્રમ આપણે કર્યો હતો,
મુખ્યમંત્રીને એક લીટીનું આવેદન પત્ર આપેલું હતું કે ગુજરાતનું એક ગામ તમે બતાવો કે જ્યાં અભડજેટ ના બધા પત્રકાર મિત્રો યાદ હશે અને એક ગામ બતાવી શકે નતા એટલે કોઈના ત્યાં ચોરી થઈ હોય તો તપાસ કરવાની આવે ખૂન થયું હોય તો ગુનેગાર શોધવાના આવે પણ અભડછેટ તો ગામે ગામ છે પણ શોધવાનું શું છે અમે એમની અગેન્સ્ટ આખા ગુજરાતમાં દેશમાં કેમ્પેન કર્યું છે અમે અમારા મુદ્દે ઇનડિફરન્ટ ને કહેતા છો તો વી આર રિજેક્ટિંગ ખાલી એટલી નાની માંગણી છે કે તમારો મગો અવાજ અમને સંભળાવો તો ખરા મુખ્યમંત્રી એક એક નમ્ર અપીલ કરી શકે કે હે ગુજરાતવાસીઓ દલિત સમાજ સાથે આ પ્રમાણેનું વર્તન બંધ કરો આવું ટોકનિઝમ ફોર્માલિટી કરવાની તૈયાર તમને એવું નથી લાગતું કે યુ આર એક્સપેક્ટિંગ ઇટ ટુ મચ ફ્રોમ ધ ગવર્નમેન્ટ આ તો દલિત ઇન એવરી પાસિંગ ડે ધીસ બિલ ઇઝ ગેટિંગ સોલ્વ પણ છતાં વી કાન્ટ લેટ ગવર્નમેન્ટ ગો અચ્છા એક ગામમાં રામજન મોદી સાહેબ તો અમારા મોદી સાહેબ નરેન્દ્ર મોદી કે ફાર્મર સુસાઇડ કરનારા એક પણ પરિવારના ઘરે એમને અખિલ જીવનમાં ક્યારે નથી એજ પ્રમાણે એટ્રોસિટીઝનો ભોગ બનેલા દલિત કે આદિવાસીના ઘરે પણ નથી ગયા પણ એનો મતલબ એમ નથી હું એમને સવાલ નાખું જેમની પર હુમલો થયો સિવિલ હોસ્પિટલમાં કરે એડમિટેડ છે અન્ય જણનો ત્યાગ કર્યો છે એમની પર 307 અટેમ્પ્ટ ટુ મર્ડરની કલમ લખ્યા પાસે પબ્લિક પે રોડ પે મત આવો મ્યુઝિક મત બજાવો આના પહેલા
ફર્સ્ટ ટાઈમ જ આવી રીતે કરોડો કાઢવાની કોઈ હિંમત હતી આ ગામોની અંદર આ ગામોમાં આ ગામોની અંદર આઝાદી ના છે આટલા વર્ષે વર્ગોડું કરવાની હિંમત થાય